જયકાળભૈરો મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણી રહસ્યમય જાણકારી ચેનલ ઉપર આજે મિત્રો આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છે એ કર્ણપિછાશની વામ માર્ગિક સાધના વિશે આ જે મિત્રો સાધના રહી તે ત્રણ દિવસની આવે છે પણ આ સાધના ક્યારે ચાલુ કરવામાં આવે છે તો એની હમણાં હું તમને આગળ જાણકારી આપું પણ મિત્રો પહેલાં આપણે વાત કરીએ કે ભાઈ કર્ણપિછાશની જે રહી એ સિદ્ધ થઈ જાય તો એની મદદથી આપણે શું શું કરી શકીએ તો મિત્રો જે પણ માણસની પાહ કર્ણપિશાશની સિદ્ધિ હોય છે એ માણસ ભૂત ભવિષ્ય અને વર્તમાનની જાણકારી મેળવી શકે છે ઉદાહરણ તરીકે માનો કે મારી પાસે કર્ણપિશાશની સિદ્ધિ છે જોકે છે એ નહીં પણ તો એ તે તમારે ખાલી માનવાનું છે રેડી મારી પાસે કર્ણપિશાશની સિદ્ધિ છે હવે કોઈ અજાણ્યો માણસ એના કંઈક પ્રોબ્લેમ છે અને એ મારી પાસે આવે છે ના તો હું એ માણસને ઓળખું છું ના તો એ મને ઓળખે છે રેડી અને એ મારી પાસે આવી અને બેસે છે હવે એ બોલે એ પહેલાં જ તે હું એને બધું કહી દઉં કે ભાઈ તારું નામ આ છે તું આ ગામમાંથી આવ્યો છો તને આ માણસે મારા વિશે જાણકારી આપી છે કાલ તું આ જગ્યાએ ગયો હતો કાલ તે આ કાદું તું તને આ પ્રોબ્લેમ છે તું આવી રીતે કરીશ તો એ તારો પ્રોબ્લેમ દૂર થાય એટલે ટૂંકમાં તમને કહું તો સામેવાળા માણસ વિશે આપણને એ ટુ જેડ વસ્તુ ખબર પડી જાય છે કર્ણપિશાશની જે મિત્રો રહી એ આપણા કાનની અંદર આવી અને આપણને સામેવાળા માણસ વિશે બધી માહિતી આપી દે છે આ સાધનાથી મિત્રો આ વસ્તુ થાય છે અને મિત્રો ઘણા બધા માણસોની પાસે હાલમાં પણ કર્ણપિશાશની સાધના છે પણ જેની પાસે સાધના હોય એ કાંઈ કહે નહીં કે ભાઈ મારી પાસે કર્ણપિશાસની સાધના છે તમે એની પાસે જાઓ એટલે એ તમારા વિશે એ ટુ જેડ વસ્તુ કહી દેશે રેડી આ કર્ણપિશાસની સાધનાથી મિત્રો માન સન્માન છે પૈસા છે એવી ઘણી બધી વસ્તુ પ્રાપ્ત કરવા આટું થઈને આ સાધના કરવામાં આવે છે અને મિત્રો આજે કર્ણપિશાસની સાધના રહી એ બીજી પણ ઘણી બધી રીત કરવામાં આવે છે પણ જો સરળતાથી કર્ણપિશાશની સિદ્ધ થતી હોય તો એ છે વામ માર્ગિક સાતનાહથી વામ માર્ગિક સાતનાથી મિત્રો ત્રણ દિવસની અંદર જ તે કર્ણપિશાશની જે રહે તે સિદ્ધ થઈ જાય છે આમાં પહેલો દિવસ નહીં પણ જે બીજો દિવસ એટલે કે વછલો જે દિવસ આવે તે દિવસે જ તે કર્ણપિશાશની તમારી સામે ઉપસ્થિત થાય છે અને જે ત્રીજો દિવસ રહ્યો એ ત્રીજા દિવસે મિત્રો કર્ણપિશાશની જે રહે એ સિદ્ધ થાય છે હવે મિત્રો આ કર્ણપિશાશની સાધના જે રહીને એ અમાને અને બે દિવસ આડા હોય ને એ દિવસથી તમારે ચાલુ કરવાની રેડી એટલે કુલ તમારે આ ત્રણ દિવસની સાધના રહેશે પણ મિત્રો આ સાધનાને શરૂ કરતાં પહેલાં તે તમારે દસ દિવસ અગાઉ આ સાધનાની જે તૈયારી આવે એ તમારે ચાલુ કરવાની રહેશે સાધના જે રહી તે ખાલી જ દિવસની છે પણ સાધનાની જે તૈયારી રહી એ તમારે દસ દિવસ અગાઉથી જ ચાલુ કરવાની રહેશે હવે તૈયારીમાં શું આવે એની હું તમને જાણકારી આપી દઉં તો કે દસ દિવસ હું જે નાવાનું આવતું નથી આ સિવાય તમે દાંતણ કરતા હો કે પીસી કરતા હો તો એ તમારે કરી દેવાનું રહેશે દિવસ સુધી ના તો તમારે દાંતણ કરવાનું છે ના તો તમારે પીસી કરવાની છે ના તો તમારે દાંત સાફ કરવાના છે અને દસ દિવસ સુધી મિત્રો તમારે કપડાં પણ બદલવાના નથી તમે જે પહેરેલા કપડાં હોય એના તે તમારે દસ દિવસ સુધી પહેરેલા રાખવાના છે ટૂંકમાં તમને કહું તો આ જે સાધના રહે એ ફૂલ ગોબરાઈની સાથે કરવામાં આવે છે આના મિત્રો વામ માર્ગિક સાધના કહેવામાં આવે છે હવે તમને એમ થતું હોય કે ભાઈ આ તો ઘણી બધી ગોબરી સાધના છે તો મારા ભાઈ આજે ગોબરા આગળ આવે છે હજે આ સાધના કાંઈ પૂરી થઈ નથી આ સાધના મિત્રો તમે પહેલા દિવસે ચાલુ કરો ને આ સાધના એક રૂમની અંદર પેક થઈ અને કરવાની રહેશે અને સાધનામાં મિત્રો તમારે કોઈ પણ વસ્તુ ખાવાની નથી જો તમને લાગે તો તમારે પોતાનું જે મૂત્ર આવે એ મૂત્ર પીવાનું રહેશે અને જો તમને ભૂખ લાગે તો પોતાનું જે મળ રહ્યું એ મળ તમારે ખાવાનું રહેશે અને મળ અને મૂત્ર આખા તમારા શરીરે લગાડવાનું રહેશે ત્યાર પછી મિત્રો તમારે કર્ણપિશાશની જે મંત્ર આવે એ મંત્રના પાઠ તમારે ચાલુ કરી દેવાના રહેશે કહેવાય છે કે મિત્રો તમને રાત્રિના સમયે જો ઊંઘ આવે તો પછી તમે જે જગ્યાએ સાધના કરતા હો જે જગ્યાએ આ મંત્ર બોલતા હો એની જગ્યાએ તે તમારે હોઈ જવાનું રહેશે જ્યારે મિત્રો બીજો દિવસ સાધનાનો થાય છે એટલે કર્ણપિશાશની જે રહે એ તમારી સામે ઉપસ્થિત થાય છે અને જ્યારે સાધનાનો છેલ્લો અને ત્રીજો દિવસ હોય છે ત્યારે મિત્રો એ જે કર્ણપિશાશની રહે એ કર્ણપિશાશની સિદ્ધ થાય છે અને મિત્રો કહેવાય છે કે કર્ણપિશાશની સિદ્ધિ મળી ગઈ પછી પાછા દસ દિવસ સુધી તમારે આ વસ્તુ પાછી કરવાની રહેશે એટલે કે દસ દિવસ સુધી પછી તમારે નાહવાનું નહીં કપડાં નહીં બદલવાના અને આજે દાંત તમને કીધું ને કે દાંત સાફ નહીં કરવાના આ બધી વસ્તુનું એમાં ધ્યાન રાખવાનું હોય છે રેડી ત્યારે મિત્રો કર્ણપિશાશની જે રહે એ સિદ્ધ થાય છે અને મિત્રો આ કર્ણપીશાશની સાધના ખાલી આવી નથી આવી ઘણી બધી વામ માર્ગિક સાધના આવે છે કર્ણપિશાશની જે સાધના રહે એ પણ ઘણી બધી રીતથી કરવામાં આવે છે પણ સરળતાથી મિત્રો કર્ણપિશાશની સિદ્ધિ જો થાય છે તો એ ત્રણ દિવસની અંદર આ વામ માર્ગિક સાધનાની અંદર થાય છે તો આવી રીતે મિત્રો આ જે કર્ણપિશાશની સાધના રહે એ કરવામાં આવે છે અને એની મદદથી મિત્રો ભૂત ભવિષ્ય અને વર્તમાનની જાણકારી મેળવવામાં આવે છે અને મિત્રો આ કર્ણપિશાશની સાધનામાં કેવું છે તમને ખબર છે કે મર્યા પહેલાં તમારે આ જે કર્ણપિશાશને તમે સિદ્ધ કરી હોય ને એ કર્ણપિશાશની તમારે કોકને આપવાની રહેશે તમે પોતાની મરજીથી કોઈ પણ માણસને આપી શકો નહીં પણ કોઈ માણસ તમારી પાસે હાલી અને આવે છે અને તમારી પાસે કર્ણપિશાશની માગે છે તો જ તે તમે એને કર્ણપિશાશની આપી શકો છો બાકી તમે એમ વિચારતા હો કે કર્ણપિશાશની કોકને દેવાની રહેશે તો આપણે કોઈ પણ માણસને થઈ શકીએ તો એવું નથી મારા ભાઈ કર્ણપિશાશની જે રહે એ તમે એ જ માણસને આપી શકો જે હામે આલી અને તમારી પાસે કર્ણપિશાશની માગે અને કર્ણપિશાસની તમારી પાસે સિદ્ધિ હોય ને એટલે એ તમારા પાસે કોઈને કહેવાનું રહેતું નથી કે ભાઈ મારી પા કર્ણપેશની સિદ્ધિ છે કોઈ હામે આલી અને કોઈ માણસ આવે અને તમારી પાસે માગે તો જ તે તમે એને કર્ણપિશાશની આપી શકો છો અને કર્ણપિશાશની સાધનામાં મિત્રો ફરજિયાત એવું છે કે એ કર્ણપિશાશની તમે જે સિદ્ધ કર્યું હોય ને એ તમારે કોઈક માણસને આપવાની રહેશે અને જો કર્ણપિશાશની તમે કોઈને પણ આપતા નથી ને તો પછી તમને મુક્તિ મળતી નથી તમારા મૃત્યુ પછી તમારી જે આત્મા રહીને એ પ્રેત યોનીની અંદર પ્રવેશ કરે છે એટલે કે તમે ભૂત બની અને છો તમને મુક્તિ મળતી નથી એટલે મિત્રો આ કર્ણપિશાશની સાધનામાં કેવું છે કે સાધનામાં કર્ણપિશાશની આપણને સિદ્ધ થઈ જાય પણ આપણા મૃત્યુનો સમય નજીક આવી જાય ને એટલે આપણે કર્ણપિશાઇશ કોકને આપવાની રહેશે તો મિત્રો આ હતી કર્ણપિશાચની સાધનાની જાણકારી અત્યારે મિત્રો આ સાધનાની વાત હાલી રહી છે એટલે હું તમને એક વાત જણાવી દઉં કે તમને જો આ તંત્ર મંત્ર સાધનાની જાણકારી મેળવવામાં રસ હોય તો આપણી પાસે દસ તંત્ર મંત્ર સાધનાની પીડીપી ફાઇલ બુકો છે જેની અંદર તમને મેલોડી મંત્ર ઝોગણી મંત્ર ઝોપડી મંત્ર કાળકા મંત્ર સિકોતર મંત્ર સિદ્ધિ મંત્ર મંત્ર મંત્રડકાઈ મંત્ર વિહત મંત્ર આવા બીજા પણ ઘણા બધા માતાજીના મંત્ર છે વીરપીરના મંત્ર છે ભેરો મંત્ર નારસિંગા વિરનો મંત્ર પાસાકરીયા વિનનો મંત્ર પછી બોડીઓ ગણે છે બીજા પણ ઘણા બધા વિનના મંત્ર છે દાણા જોવાનો મંત્ર કારણ કાઢવાનો મંત્ર વળગાણ દૂર કરવાનો મંત્ર પિશાસનીનો મંત્ર પણ છે પછી રક્ષા માટે મંત્ર છે સર્વ પ્રકારની ક્રિયા કરાયા દૂર કરવા માટે મંત્ર છે વૈશીકરણ મંત્ર છે મોહિની મંત્ર છે મારણ મંત્ર છે આકર્ષણ મંત્ર છે અને બીજા પણ ઘણા બધા મંત્રો છે સાધનાઓ છે યંત્ર પ્રયોગ છે તંત્ર પ્રયોગ છે અને બીજી પણ ઘણી બધી જાણકારી એ બુકની અંદર આપવામાં આવેલી છે જો એ દસ તંત્ર મંત્ર સાધનાની પીડીપી પાછા બુકો તમારે જાણકારી માટે લેવી હોય તો વિડીયો ઉપર દેખાઈ રહેલા વોટ્સએપ નંબર ઉપર તમારે ત્રણસો પચા લખી અને મેસેજ કરવાનો રહેશે જેવો તે મિત્રો તમે આ વિડીયો ઉપર દેખાઈ રહેલા વોટ્સએપ નંબર ઉપર ત્રણસો પચા લખી અને મેસેજ કરશો એટલે તમને તમારા વોટ્સએપ ઉપર ક્યુઆર કોડનો ફોટો અને યુપીઆઈ આઈડી મોકલી આપવામાં આવશે એની મદદથી મિત્રો પહેલાં તમારે ત્રણસો ને પચાસ રૂપિયાનું પેમેન્ટ કરવાનું રહેશે પેમેન્ટ મિત્રો તમે ગૂગલ પે છે ફોન પે છે પેટીએમ છે યુપીઆઈ છે ક્યુઆર કોડ છે કોઈ પણ માધ્યમથી તમે પેમેન્ટ કરી શકો છો જેવું જ તે મિત્રો તમે ત્રણસો ને પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીશો એટલે પાંચથી દસ મિનિટની અંદર જ તે તમને તમારા વોટ્સએપ ઉપર એ દસે દસ તંત્ર મંત્ર સાધનાની જે પીડીપી ફાઇલ બુકું રહે એ મોકલી આપવામાં આવશે તો બસ મિત્રો વિડીયોની અંદર આટલું જ તે આઈ હતી સાધનાની જાણકારી તો જય કાવ બે મિત્રો જય બોલોના તરણ મહાદેવ હર